જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી સંજુ મેળડી ઓફિશિયલ ચેનલ ઉપર। આજે મિત્રો હું તમને જાણકારી આપીશ કે સર્પદોષ એટલે શું। તો મિત્રો આ વિડીયોને પૂરો જોજો, સાંભળજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે સર્પદોષ હોય કોને કહેવાય અને સર્પદોષ કેવી રીતે લાગે અને સર્પદોષ એટલે શું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો હું તમને જાણકારી આપીશ કે સર્પદોષ એટલે શું, સર્પદોષ કોને લાગે। તો મિત્રો સર્પદોષ સ્ત્રી અને પુરુષ બંનેને લાગે સર્પદોષ। તો મિત્રો પહેલા તો એ જાણીએ કે સર્પદોષ એટલે શું। સર્પ એટલે સાપ, નાગદેવ, દોષ એટલે ગુનો। સર્પદોષ એટલે સાપ નાગદેવનો ગુનો। હવે મિત્રો તમને જણાવો કે સર્પદોષ કેવી રીતે લાગે। તો મિત્રો સર્પદોષ જે જગ્યાએ સાપ નાગદેવના રાપડા હોય ને સાપના નાગદેવના રાપડા તોડીને ત્યાં ઘર બનાવેલ હોય અને ત્યાં ઘર બનાવીને રહેતા હોય તો સ્ત્રીને સર્પદોષ જ્યારે ધર્મમાં હોય ત્યારે 3 દિવસ ધર્મ ના પાડે ત્યારે સ્ત્રીને સર્પદોષ લાગે। નાગદેવ પવિત્ર દેવ છે, સ્ત્રી જ્યારે ધર્મમાં હોય ત્યારે 3 દિવસ ધર્મ ના પાડે તો નાગદેવને અભરશેડ લાગે છે। નાગદેવને અભરશેડ લાગે છે એટલે નાગદેવ નાગણી માતા પાસે જાય છે, એટલે નાગણી માતા નાગદેવને ઘોડે પાસે આવવાની ના પાડે છે। નાગણી માતા કહે છે, નાગદેવ તમે અભરશેડવાળા છો એટલે મારી જોડે આવતા નહીં। આમ નાગદેવ અને નાગણી માતાનો વિયોગ થાય છે, એટલે નાગદેવ ક્રોધમાં આવીને શ્રાપ આપે છે, એટલે સર્પદોષ લાગે છે। અને મિત્રો પુરુષને પણ સર્પદોષ લાગે, રાફડાવાળી જગ્યા હોય ત્યાં પેશાબ કરે તો પુરુષને પણ સર્પદોષ લાગે છે। તો મિત્રો સર્પદોષ નાગદેવના ગુનામાંથી બચવા નાગદેવના ઉપવાસ કરવા પડે છે। તો મિત્રો પહેલાં તો એ જાણીએ કે સર્પદોષ નાગદેવ અને સર્પદોષના લક્ષણો કયા છે। તો એના લક્ષણો છે, લગ્ન ન થાય, લગ્ન થઈ ગયા હોય તો પતિ પત્નીના વિયોગ થાય, અને જેને સર્પદોષ હોય એને ગુસ્સો બહુ આવે, મા બાપનું કીધું કરે નહીં, એવા બધા લક્ષણો છે સર્પદોષના। તો મિત્રો સર્પદોષથી બચવા માટે નાગદેવના ઉપવાસ કરવા પડે છે। દર સોમવારે દીવો કરી નાગદેવનો દીવો કરીને ઉપવાસ કરવા પડે છે। તો મિત્રો સર્પદોષ એટલે નાગદેવને મનાવવા પડે છે, એને રીઝવવા પડે છે એટલે એને ઉપવાસ કરવા પડે છે નાગદેવના। એટલે નાગદેવના ઉપવાસ કરીએ તો સર્પદોષમાંથી મુક્તિ મળે, એટલા માટે ઉપવાસ કરવા પડે છે, નાગદેવને મનાવવા પડે છે। તો મિત્રો આ જાણકારી મેં કોઈ પુસ્તક કે કોઈ જ્યોતિષ પાસેથી મેળવેલ નથી, મેં આ જાણકારી મારા ગુરુ પાસેથી મેળવેલ છે। તો મિત્રો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો વિડીયોમાં કોમેન્ટ કરો। જય માતાજી।